આજ ભાભી પૂજારીએ મને ગોર સમુદ્રની અંદર ભેગી દીધો છે, પણ આજ પ્રભુની લીલાથી આ સમુદ્રમાં હું તરવા લાગ્યો છું. એટલું જ નહીં, પણ સમુદ્રની અંદર સામે કોઈ નગરી દેખાય છે તો શું મારો દ્વારકાનો નાથ, મારો પ્રભુ આ સમુદ્રમાં રાજ કરતા હશે? ખરેખર જો પ્રભુ ના હોત તો આ સમુદ્રમાં હું કઈ રીતે તરી શકું? પણ આજે દિવ્ય પ્રકાશથી સામે નજરી નગરી દેખાય છે, ચાલ જઈને મારા ભગવાનના દર્શન તો કરું. અરે મારા પ્રભુ તો સોના હિંડોળે ઝૂલી રહ્યા છે, પણ આજ પ્રભુના મન અને મુખ બંને ઉદાસ જણાય છે. મનુષ્ય ઉપર દુઃખ પડે એ તો જાણો, દેવો ઉપર સેના દુઃખ પડ્યા હશે કે ભગવાન લલાટે પાટા બાંધ્યા હશે, રુધિરની ધારા પણ વહી રહી છે. જઈને મારા ભગવાનને મારા મનની વાત કરું ને ભગવાનના મનની વાત હું પણ પૂછું. યજ લલાટે પાટા રે પ્રભુ સેના રે માયા નહીં બકરા આહવા લલાટે પાટા રે પ્રભુ સેના રે માયા નહીં બકરા કોઈને માયા જાવા લાડી લો એ ભગવાન ને મારે લાડ ભોરે હા પ્રભુજી ઈધર માં આવ્યો લાડુ નો તાર એ લાડુ રે એ સુધા લાડુ મને મારી આરે સત્ય વાત છે મચરા આવાજ ઉઠ સાને બોલ મારા શ્યામ લાડુ રે મારવાથી મનાન ફૂટે રણ છોડરાય સાંભળો મચરા હા પ્રભુ યાદે લાડુ રે એ મરવાથી એમને સંતોષ જનતા જડ જમનાની જાળી મારી દેખી લાટ ભૂજા જંગલ જંગલ અને દેવળ દેવળ ભટકી આટલા આટલા કષ્ટ વેઠી આટલા આટલા સમુદ્ર વિલોવી અને અહીંયા સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ? અરે પ્રભુ આપ તો અંતર્યામી છો, દેવાથી દેવ છો, સર્વ શક્તિમાન છો. હે લાલા આપ બધું જાણો છો, છતાં આજ કેમ અજાણ થઈને ફરો છો પ્રભુજી? નહીં ભક્તરાજ,
આદુ બધું જાણું છું, પણ આજ આજ તમારા સોય મુક્તિ કે સાંભળવા પણ માંગુ છું ભક્તરાજ. અરે લાલા, મારા મુખથી આપ સાંભળવા માંગો છો તો સાંભળ પ્રભુ. હું એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે ભટકું છું મારા નાથ. અરે વાલા ભક્તરાજ, એવું તે કહ્યું તમારું સ્વાર્થ અને એવું તે કહ્યું તમારું પરમાર્થ છે ભક્તરાજ. કે આજ મારવાડ જેવી ધીંગધરા છોડી, પોકરણ ગઢ જેવા રૂડા રાજ છોડીને ત્યાં સુધી આવું પડ્યું ભક્તરાજ. અરે લાલા, આપ બધું જાણો છો, સદા શા માટે કસોટી કરો પ્રભુજી? હે ભક્તરાજ, આજે ભગવાનને એમના ભક્તોના મુક્તિ સાંભળવામાં જે આનંદ મળતો હોય, એવો તે બીજો આનંદ કયો હોય? માટે કહો ભક્તરાજ, એવું તે કહ્યું તમારું સ્વાર્થ અને એવું તે કહ્યું તમારું પરમાર્થ છે ભક્તરાજ. સાંભળે લાલા, મારો પરમાર્થ કેવો છે? કે મારવાડની ધરતી માથે આજ બાર બાર ગાવ માથે ભેરવા નામનો દૈત્ય હંકાર મચાવે છે લાલા. અરે હા ભક્તરાજ, અરે પ્રભુજી, પશુ પંખી મનુષ્ય કોઈને જીવવા દેતો નથી. મારવાડની ધરતી માથે ગૌ માતાની હત્યા થાય છે. અરે હા ભક્તરાજ. હે લાલા, આજ ગૌ માતાની હત્યા કરી જેના લોહીથી તમારા દેવળ રંગાય છે પ્રભુ. અરે હા ભક્તરાજ, આવા પાપીઓનો સહાર કરો એ અમારો પરમાર્થ છે. અરે ભક્તરાજ, આ તો વાત થઈ તમારા પરમાર્થ ની ભક્તરાજ. આજ એવો કયો સ્વાર્થ લઈ રાજ દ્વારકાના દેવળ સુધી આવ્યા છો ભક્તરાજ, તે પણ જણાવો ભક્તરાજ. અરે લાલા, આજ મારો સ્વાર્થ સાંભળવા માંગે છે ને પ્રભુ, તો આજ મારા મનની જે વાત કરું ત્યાંથી સાંભળ પ્રભુ. કહો ભક્તરાજ, એક મારો સ્વાર્થ કેવો છે? એક હે યજમલ હવે હા ભળ કનૈયા, કરું મારા મનને આવી વાત આજી. ઓ પણ ભજણો પૂછું રાજા આવ્યો તારે તમારા દ્વાર સુધી આવ્યો પ્રભુ. અરે ભક્તરાજ,
જો આજ અહીંયા સુધી આવ્યા છો તો આટલા બધા આધીરા નમનો ભક્તરાજ, આજ ખાલી હાથે નહીં જવા દો ભક્તરાજ, માટે લ્યો ભક્તરાજ આ જમ્મ ડાળી ને કેવા તમને પુષ્પ આપું છું. એ યમાર રે એ ડાળી ના પુષ્પ આપ્યા રે હો પેલા પુષ્પ આપ્યા અરે પુષ્પ ને ભરણી બધા આવી નવ નવ માસ એમની સેવા કરજો. આજે નવ મામા છે, આજે મારાથી મોટા ગળધારી બધે વાવીને તમારા વાંજિયા મેણા ભાંગે ભક્તરા, તમારા ભવ ભવ ના મેણા ભાંગે. સત્ય વાત છે પણ લાલા, જગત ની અંદર કહેવત છે 100 રૂપિયા કોઈ રૂપિયા વાળો નો કહેવાય, આ એક દીકરે કોઈ દીકરા વાળો નો કહેવાય. લાલા અરે હા ભક્તરાજ, અમર ડાળી ના પુષ્પ આપ્યા છે. પણ હે પ્રભુજી, જો ખરેખર આપ મારા વાંધિયા મેણા ભાંગવા માંગતા હોય લાલા, તો હા એક અમર ડાળી નો પુષ્પ લઈ મારવાડ ની ધરા ઉપર જાવ ને પ્રભુજી, તો મારા મારવાડ ના લોકો કહે કે પોકર નો રાજા અજમલ તો આજ સ્વાર્થી છે. અરે કેમ ભક્તરાજ, કે જેમને એક પુત્ર નું વરદાન મળ્યું છે તો કાલ સવારે ભેરવા નામના દૈત્યનો સહાર કોણ કરશે? અરે પ્રભુ, આ પુત્રને શું કરવા છે? ખરેખર આપ વચન દેવા માંગતા હોય તો સાંભળ પ્રભુ, કે જગત જેને માને છે, જગત જેને પૂજે છે, અરે હા ભક્તરાજ, જગત જેના ઉપર વિશ્વાસ કરે એ જ મારો પ્રભુ, મારા આંગણે પુત્ર બની અવતાર ધારણ કરે ને તો જ હા પ્રભુ. અરે વાહ ભક્તરાજ વાહ, આજ ત્યાં દેવોથી મહાન દાનવો પણ નથી પૂછી શકતા, ત્યાં જ તમારા જેવા લાડીલા ને ફેમિલી આ ભક્તો પહોંચી વળે છે. હા પ્રભુજી, જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપ નો ભાર વધે છે ત્યારે યુગે યુગે સ્વયં અવતાર ધારણ કરતા હોય છે. માટે લ્યો ભક્તરાજ, આ જમાદારી ને એવા બીજા પણ તમને પુષ્પ આપું છું. એ દિવાલા અમારા નાની ના પુષ્પ આપ્યા રે, એ વાલા તમને એ પુષ્પને પારણે પધરા
અરે ભક્તન હાલ જમ ડાળીને તે બીજા પુષ્પ આપ્યા અરે પુષ્પને પારણી ભદ્ર આવી નરનારી મળી નવ નવ માસ એમની સેવા કરજો આજે નવમા માસે આજે દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે હાલાલા એટલું નહીં ભક્ત રાજ આવીને ભૈરવનો સહારો કરે સત્ય વચન છે હે પ્રભુજી અમર ડાળીના બબે પુષ્પ આપ્યા છે આ બાળકોના મારા ઘેર જન્મ થાય ત્યારે મારે તમારા નામ શું રાખવા પ્રભુજી અરે હે ભક્ત રાજ જન્મ ડાળીનું જે પેલું પુષ્પ આપ્યું અને એ બાળકનો જન્મ થાય એમના નામડા વિરમદેવ રાખજો ભક્ત રાજ એમના નામડા વિરમદેવ રાખજો અને લાલા આપ પોતે પધારો તો તમારા નામ મારે શું રાખવા પ્રભુ અરે હે ભક્ત રાજ જન્મ ડાળીને તે બીજા પુષ્પ આપ્યા અને એ બાળકના જન્મ થાય એમના નામડા રામદેવ રાખજો ભક્ત રાજ એમના નામડા રામદેવ રાખજો સત્ય વચન છે હે લાલા આપ મારે આંગણે પુત્ર બને અવતાર ધારણ કરો તો મારે ખબર કેમ પડે રાજમાં પ્રભુ માટે કઈક સાલ માસ અને તિથિ આપો પ્રભુ સાંભળો ભક્ત રાજ આજે પણ હું તમને કઈ સંભળાવું છું એ સાલ આપો વાલા 1461 દો જાણ કેમ થાય માટે કા નિશાની આપો એ નિશાની આપો વાલા કુમકુમ પગલી રે પાંચ દો દો એ નિશાની આપો વાલા કુમકુમ પગલી પાંચ દો દો એ હા પ્રભુ.